Oh,
મતદાન કરવા માંગતા હોય એ મિત્રોનું એક રજીસ્ટ્રેશન અહીંયા કરીએ છીએ, એનો કોન્ટેક્ટ નંબર, નામ, વિસ્તાર અને બ્લડ ગ્રુપ. તો જેટલા પણ ભાઈઓ સ્વૈચ્છિક રક્તદાન કરતા હોય અગાઉ અને કરવા માંગતા હોય તો એ આ બાજુ જમણી બાજુ આવીને પોતાનું નામ, કોન્ટેક્ટ નંબર અને બ્લડ ગ્રુપ લખાવી શકે. એટલે મારો કોન્ટેક્ટ કરો. હવે આપણે ત્રીજો રાઉન્ડ ચાલુ કરવા માટે આગળ વધીએ છીએ. આપણી જેટલી પણ વ્યવસ્થાઓ છે, શરૂઆતથી કરી અને અંત સુધી, આપણી વચ્ચે જી વિના ઇજનેર શ્રી સંદીપભાઈ નકુ ઉપસ્થિત થયા છે, એમને સમિતિ વતી સ્વાગત કરીએ છીએ. અલગ અલગ દિવસે અલગ અલગ સમૂહ એટલે કે અલગ અલગ ગ્રામ પંચાયતના મિત્રો, સદસ્યો, સરપંચશ્રીઓ દ્વારા આરતી અને એક વિશેષ બધાને લાભ મળે એ રીતે પ્રથમ દિવસે ચૂંટાયેલા સદસ્યો દ્વારા આરતી કરવામાં આવી. બીજા દિવસે શક્તિનગર ગ્રામ પંચાયતના સદસ્ય મૂક્યું. સમાજની આ કાર્ય વ્યવસ્થામાં જેટલા પણ ભાઈઓ સહયોગી થયા છે એ ખૂબ આવકારદાયક છે. એ જ રીતે ગેટની બહાર જે બેનર લાગેલા છે, મુખ્ય બેનરોમાં શ્રી રસિકભાઈ લાલજીભાઈ નકુમ બજરંગ ગ્રુપ, એ જ રીતે ભૂમિ એગ્રો અને ભૂમિ એગ્રો એજન્સીવાળા રૂપેશભાઈ એન્ડ ગ્રુપ, અને એની આજુબાજુ જે બેનરો લાગેલા છે, આલ્ફા માધ્યમિક ઉત્તર માધ્યમિક સ્કૂલ, એ જ રીતે આપ જોઈ શકો છો ટાંકાની ઉપર સરસ્વતી વિદ્યા સંકુલ, સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળા, એક્સેલન્ટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી સ્કૂલ, એ જ રીતે જે જે ફાઉન્ટેનવાળા શ્રી જયસુખભાઈ નકુમ, આ બધા જ મિત્રો આપણા મુખ્ય દાદાશ્રીઓ છે. તો એમને પણ આ તકે આપણે યાદ કરવા જરૂરી છે. હવે પછી ત્રીજો રાઉન્ડ ચાલુ કરવા જઈએ છીએ. ફરીથી એક ટકોર કે આપણે દરેક દિવસે ખાસ વ્યવસ્થાને જોશું, જ્યાં ત્યાં કચરો નહીં ફેંકીએ, બધી બાજુ કચરા પેટીઓ છે જ, એટલે એમાં જ આપણો કચરો નાખીશું. ત્રીજો રાઉન્ડ ચાલુ કરીએ છીએ. બધા જ ખેલિયાઓ ગ્રાઉન્ડમાં આવી જશે. હિતેશભાઈ રેડી? ઓકે, ચાલો મિત્રો ગ્રાઉન્ડમાં આવી જઈએ. આપણે જ રમવાનો છે, આપણે જ આનંદ લેવાનો છે.